નારેશ્વરના નાથ દત્ત અવતારી શ્રીરંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતિ છે, જે નિમિત્તે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રીરંગ અવધૂત મહારાજના મંદિર ખાતે આજે ભક્તોની ભીડ જોવા મળી. આજે તેમની જન્મ જયંતિ હોય મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શનાર્થે પહોંચ્યા હતા અને તેમના દર્શનનો લ્હાવો ભક્તોને મળ્યો હતો. સાથે જ અહીં બરાનપુરા વિસ્તારમાં શ્રીરંગ અવધૂત મહારાજનું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે મહારાજની જન્મ જયંતિ હોય ત્યારે ફેરણી કરવામાં આવે છે, પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે જ મુજબ આ વર્ષે પણ તેમના દ્વારા શ્રીરંગ અવધૂત મહારાજની પાલખી યાત્રા એટલે કે ફેરણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજની 125મી જન્મ જયંતિ છે. તે મહોત્સવ ગામે ગામ જે બી દત્ત મંદિર છે, રંગ મંદિર છે, ત્યાં ઉજવવામાં આવે છે અને અમે બી વર્ષોથી આ જયંતિ ઉજવીએ છીએ. અને સવારે પ્રભાત ફેરીનું આયોજન હતું અમારું, હમણાં બપોરે પાલખી યાત્રા છે અને રાત્રે સમૂહમાં પ્રસાદી અને આરતીનો પ્રોગ્રામ અવધૂત નિવાસ બરનપુરા ખાતે રાખેલ છે. કેવી રીતે ઉજવણી કરતા હોય છે અને શું મહિમા હોય છે? રંગવદૂત બાપજી જે દત્ત અવતારમાં એમનું નામ છે, દત્ત અવતારની જે પરંપરા ચાલી રહી છે એમાં આઠમો અવતાર તરીકે રંગવદૂત બાપજીને, પછી એમને ઉત્સવ માટે દરેક ભાવિક ભક્તો અહીંયા બરાનપુરાના જેટલા બી જવાન છોકરાઓ છે, બધા નાના છોકરાઓથી માંડીને મોટા છોકરાઓ, વડીલો, બધા આ ઉત્સવનો મહિમા એવી રીતે ઉજવવામાં આવે છે જેવી કે આપણા ઘરમાં દિવાળી રીતે કેવી રીતે ઉજવણી કરે છે એવી રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે. પરિચય અનિલ જાધવ.